વાહ, કરી દીધો બાકી પણ ભાઈ. સબૂતરો ને બસ સ્ટેન્ડ ઉપર સબૂતરો બને હે, કેવડો ભાઈ નું છે. હા, નકર ખાલી અહીં દુકાને લેવા જાય ને બાબરા આવડા આવડા તો 100 રૂપિયા ના આવે. એમ નો નીકળે, આખું ખોલવું પડે. તો અત્યારે અમે છાવી છીએ અમારા બાજુની ગામની અંદર, જ્યાં કહેવામાં આવે છે આપણા શરીરની અંદર ગમે એવો દુખાવો હોય તો 5 મિનિટની અંદર મટાડી દેશે. તો અમે બીજી વાર એ જગ્યાએ જાવી છીએ ને જોઈ છીએ હકીકતમાં મટાડી દેશે કે નથી મળતું શું છે. તો અમે ત્યાં પહોંચી ગયા છીએ તો તમને પણ દેખાડું કેવું ટ્રાફિક છે, કેટલા માણસો છે અને કઈ રીતે દુખાવો મટાડે છે. તો વિડીયોમાં જોડાયેલા રહો અને ખાસ કરીને કમેન્ટ કરજો જે અહીંયા દવા લેવા ગયા હોય ને. હનુમાનજી દાદાનો આશ્રમ છે અમારા બાજુના જ ગામમાં છે આદેશ આશ્રમ, ગવણી અને રાણપરની વચ્ચે છે. એટલે જે ગયા હોય એ ખાસ કરીને કમેન્ટ કરજો અને દવા લીધી હોય ને એ પણ કમેન્ટ કરજો. જો અમે પહોંચી ગયા છીએ અને માણસો જો ગાડીઓ પણ એટલી છે એટલે માણસોને દુખાવો તો બહુ બધો છે શરીરની અંદર. હવે ચાવી અંદર ને જોવી ફોન નહીં, પહેલાં અહીંયા ઓલું જોઈ દેતો શકે ભાઈ તો કે નહીં જ ત્યાં મારી પાસે જાવ એટલે આપશે. પૂછી જવો ને, પૂછી જવો ને ભલે ને, ક્યારે બપોર પછી ક્યારે દો છો ટોકન પૂછજો. જાવ તો 4 વાગે ચાલુ થાય. અમે બાજુના છે ભાઈ. તો મેં જે આશ્રમ આવ્યા છે દાદા હનુમાન દાદાનું ત્યાં એ મંદિર છે, એના દર્શન કરી જુઓ અને પછી તમને કહું દવાથી શું ફર્ક પડે છે કે નથી પડતો. મોર ઉપર ચડાવે એમ છે ટાવર ને. જો અમારા ગામમાં જો સિકલા ઘર તૈયાર થઈ ગયું છે, 99% કામ થઈ ગયું છે. હવે આ બધું છોડવાનું છે ને ઉપર મોર મીકો છે ને આપડો આ સિકલા ઘર આપણે ડાયાજીભાઈ સોવટિયા તરફથી બનાવવામાં આવ્યું છે. ગામમાં એટલા કામ કર્યા છે કે આપણે ગણાવી ન શકીએ એમ. આપણે કોઈને ઘરનું કામ આટલું કરવું હોય ને તો પણ ન થાય એટલું ડાયાભાઈ જો અત્યારે માથે ઊભા રહીને બધાય કામ કરાવે છે. જે બનાવવામાં આવ્યો છે ને જે આપણે જો કોઈ ગુજરી ગયા હોય પછી નાવા માટેનું પણ અહીંયા એને જો બનાવ્યો છે એક રૂમ, એની અંદર ફુવારા છે અને ઘણું બધું મેકો ને હજુ તો ઘણું કામ ચાલુ છે. અહીંયા જયારે આ બની જશે ત્યારે ધોબી ઘાટ જોયા જેવો હશે ઈસાપર ની અંદર. તો તમને દેખાડે વિડીયોની અંદર ને અહીંયા અત્યારે અમે એવા છે ફુવારા જોવા ચાલુ કરવાના છે આગળ. એ પણ દેખાડું ચાલુ થાય એટલે કઈ રીતે ચાલુ થાય છે અને કઈ રીતે
ગમે ત્યારે જરૂર હોય તો કઈ રીતે ચાલુ કરવાના એમ. તો આ હમણે દેખાડું થોડી વાર પાણી ટાંક આ ટાંકો ભરાઈ જાય પાણીનો, પછી દેખાડું કે કેવી રીતે ચાલુ થાય. એમ તો કહી ફુવારા જો થઈ ગયો પણ બધા રેડી. આ એક નો થયો. તો અત્યારે અમે જતા હતા આંબલીધાર અને રસ્તામાં શ્રી દર્શન આગળ જે નર્મદાની મેઇન લાઇન આવે, જે અમારા ગામમાં પાણી આવે છે એ તૂટી ગઈ છે. તો અહીંયા રિપેરિંગ કામ ચાલુ છે એટલે પાણી તો ઘણા દિવસતા નથી એવું, પણ 99% કાલે આવી જશે કેમ કે હવે લાઇનનું કામ ચાલુ થઈ ગયું છે એટલે. અને જો જ્યારે તમે બહારથી આવો ને ત્યારે અમારા ગામમાં જે ડાયાભાઈએ આપણે ચકલા ઘર બનાવ્યું છે એનો લુક જો હવે બધે નીકળી ગયું છે ઉપર ને 100% તૈયાર થઈ ગયું છે. અને થોડુંક કામ હતું તો આપણે પાછા બાબરા ઉપડ્યા છીએ અને બાબરા જાવી એની ત્યાં છે અને કોમ્પ્યુટરમાં થોડુંક કામ છે અને જો એ પણ ચાલુ થઈ ગયું. આપણે યુટ્યુબની ચેનલનું કામ ચાલુ છે અને એની કરે છે. પાસ તો એને લેતા જ નથી આવડી, એને લીધી છે ઊંધી પાસ નહીં છ હોય જાય પરખી લે તો કેટલી છે એમને આમ લઈને જાય ગણી ગણે હું હવે એમ નો લેવાય દીપેશ એમ નો લેવાય. હા આને લીધી જો આને ગોપાલે લીધી જો એટલે વધારે નો લાગે ને મજા આવે ઘણી ઘણી. એટલે એટલી બધી રેવા દે રેવી ખોટી. ઓહો આટલી બધી નહી જોઈએ જોઈએ એટલી કોણ જો ઈશાપર ને ધાર પાસે કાલે રાત્રે આ ખટારો જો આઈસર દેખાય છે ને એ અહીંયા ચડી ગયું ને બ્રેકમાં કંઈક મિસ્ટેક થઈ તો જો પાછો પાછો જઈને ત્યાં હું તો પડી ગયો ખાર્યું ને બધું છે. જો હું તો પીડ્યો હવે વાગ્યું છે કે છે હવે તારો વિડીયો ઉતારો અમારું ગામ છે
ખબર નહીં કેમ ગોથું મારી ગયું. એવું નથી કોઈને વાગ્યું નથી બરોબર. હમણે ઊંચો કરશે ખટારો, સીધો કરે તો જીસીબીથી થાય તો. અમે પૂકી ગયો એમ કે છે, ત્યાંથી રિટર્ન માર્યો અને પાછો અહીંયા ઘરી ગયો. રાત્રે તો 9:30 પડ્યો હતો. એવું અહીંયા આમાંથી તો બહાર નીકળી ગયા છે, ડ્રાઈવર તો નીચે પડી ગયા હશે ને. આમથી નતો આવતો, અહીંથી આમ જતો હતો લગભગ. હા એમ હવે જો જીસીબી થી ઉભો કરે છે કેમ થાય જો. જીસીબી પાછું વહી જાય છે, હલતો નથી મારો બેટો. કેમ લાગે છે ઉભો થાય? વાહ એ વાહ વાહ, કરી દીધો બાકી પણ ભાઈ. બાકી તાકાત તો જીસીબી ની. અચ્છા ઈસાપુર પ્રાથમિક શાળા ને અચ્છા જે અમારા ગામમાં સબુત્રો ડાયાજીભાઈ સોવટિયાએ બનાવ્યો. નિશ્ય સકલા માટે પીવાનું પાણી અને જો કેમ પણ ઘટે કઈ તો અત્યારે પહોંચી ગયા છે દેવળિયા મહાવીર પાઉંભાજી, જે આપણા મિત્ર રાજુભાઈની છે. અને અહીંયા હમણે મંચુરિયમનું પણ ચાલુ કર્યું છે, જે લોકોને ખાવું હોય દેવળિયાની અંદર બસ સ્ટેન્ડની સામે, જૂના બસ સ્ટેન્ડની સામે મહાવીર પાઉંભાજી છે, એણે મંચુરિયમનું બહુ સારું કામ ચાલુ કર્યું છે. ને હું પણ લઈ જાઉં છું ને અમે ખાધા, પણ બહુ જ સરસ કામ છે. તો જે કોઈ ભાઈને મંચુરિયમનો ખાવાનો શોખ હોય તો દેવળિયામાં હવે મળે છે. ને જુઓ કેવું સરસ મજાનું બનાવે છે, તો બધા ભાઈઓને જે પણ ખાતા હોય દેવળિયા પહોંચી જજો.